નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી નાઇન મિડ ડે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જગદીશ અને મિડ ડે ન્યુઝ સૌથી પહેલા શરૂઆત કરવાના છીએ સમ્રાંગણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ આજે ત્રીજા તબક્કાના મતદાનને હવે જ્યાં થોડા દિવસ બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં કોઈ કચાશ છોડવા નથી માંગતા રાહુલ ગાંધીના બે દિવસના ચૂંટણી પ્રચાર બાદ આજથી વડાપ્રધાન મોદી ગુજરાતમાં પ્રચારનું રણશીંગો ફૂંકશે આજે અને આવતીકાલે પીએમ મોદી છ જેટલી જાહેર સભા સંબોધશે માહિતી સાથે હિંમતનગરથી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાઈ ચૂક્યા છે કિંજલ છ સભા અને કુલ ચૌદ લોકસભાને આવરી લેવાની જે આખી સ્ટ્રેટેજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અને હિંમતનગરમાં જનસભા ઓરલ ક્યાં કેવો છે કાર્યક્રમ અને શું તૈયારીઓ જગદીશ જો વડાપ્રધાનની વાત કરવામાં આવે તો વડાપ્રધાન માટે કહી શકાય કે ગુજરાત એ એમની જન્મભૂમિ કર્મભૂમિ રહી છે અને હંમેશા ઝીણામાં ઝીણી જે બાબતો હોય છે તેની પર વડાપ્રધાન છે તે ધ્યાન રાખતા હોય છે અમિત શાહની ગઈકાલે ગુજરાત મુલાકાત એ ખૂબ જ સૂચક હતી કેમ કે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પહેલાં અમિત શાહ ગુજરાતમાં હતા આજે જો વાત કરવામાં આવે તો આજથી બે દિવસનો જે કાર્યક્રમ છે બનાસકાંઠાથી માંડી અને સૌરાષ્ટ્ર સુધીનો તો ત્રણ અલગ અલગ ઝોન છે તેની અંદર બે દિવસમાં વડાપ્રધાન છે તે પ્રવાસ કરવાના છે બનાસકાંઠાની વાત કરવા

આવતીકાલે સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં આ વખતે નવા ચહેરાને પ્રાધાન્ય છે તે આપવામાં આવ્યું છે તે જ રીતે જે સભાઓનું સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર હંમેશા ભાજપનો ગઢ છે તે માનવામાં આવી રહ્યું છે બે દિવસનું પ્લાનિંગ એ રીતે વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે કે બે દિવસની અંદર જે ચૌદ જેટલી લોકસભાઓ છે તેને આવરી લેવામાં આવે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થઈ રહ્યો છે જેમાં આણંદનો પણ સમાવેશ થઈ રહ્યો છે જેમાં સુરેન્દ્રનગરનો પણ સમાવેશ થઈ રહ્યો છે જેમાં બનાસકાંઠાનો પણ સમાવેશ થઈ રહ્યો છે સ્વાભાવિક છે કે ગુજરાત સાથે વડાપ્રધાનનો એક અનોખો નાતો છે જ્યારે તે ગુજરાતમાં આવતા હોય છે અને ચૂંટણી સમયે જ્યારે વાત કરતા હોય છે ત્યારે એ ગુજરાતના દીકરા તરીકે ગુજરાતના ભાઈ તરીકેની વાત કરતા હોય છે અને તેની સાથે સાથે જ ગુજરાતે વડાપ્રધાનને કેવી રીતે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવ્યા છે અથવા તો ગુજરાતની કઈ યોજનાઓ છે ગુજરાત મોડલને કેવી રીતે દેશમાં અમલીકરણ કર્યું છે તો એક કહી શકાય કે આખો જે ઇમોશનલ ટચ છે તે પ્રધાનમંત્રીએ ગુજરાતમાં આવતા હોય છે ત્યારે ગુજરાતી સંવાદમાં જોવા મળતો હોય છે બે હજાર ચોવીસની ચૂંટણીની વાત કરવામાં આવે તો એક તરફ હેટ્રિક માટેની જે જાહેરાત છે તે ભાજપ દ્વારા કરી દેવામાં આવી છે એટલું જ નહીં પરંતુ જે હેટ્રિક કરવામાં આવશે ને ત્યારબાદ જ્યારે સરકાર બનશે ત્યારે સરકારના કેટલાક આકરા નિર્ણય હશે તે તમામ પ્રકારની વાત કરવામાં આવી છે ત્યારે પચીસ જે બેઠકો છે પચીસ માંથી બેઠકો ભાજપ માટે હવે એક કહી શકાય કે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે તે બની ચૂક્યો છે ક્ષત્રિય આંદોલન અને તેની સામે કેટલીક નાની મોટી નારાજગીની વચ્ચે ગરમીની વચ્ચે મતદાતાઓને મતદાન સેન્ટર સુધી લઈ જવા તમામ બાબતો છે અને ત્યારે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત એ ભાજપ માટે ખૂબ જ મહત્વની સાબિત છે છે ખાસ કરીને એ સમયમાં કે જ્યારે રાહુલ ગાંધી ગાંધીની વાત કરવામાં આવે પ્રિયંકા ગાંધીની વાત કરવામાં આવે કે અરવિંદ કેજરીવાલના પરિવારની વાત કરવામાં આવે તમામે ગુજરાતમાં ધામા નાખ્યા છે ત્યારે પ્રધાનમંત્રીની જે ગુજરાતને અથવા ગુજરાતીઓને જે અપીલ રહેશે તે ખૂબ જ સૂચક રહેશે બિલકુલ અને કિંજલ સવાલ હવે એ પણ થાય કે બનાસકાંઠામાં જ્યાં ગેનીબેન ઠાકોર છે એટલે કે હાઈ પ્રોફાઇલ સીટ અને આપે પોતે પણ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ ત્યાંથી કરેલું છે બીજી વાત સાબરકાંઠા સાબરકાંઠામાં પણ એક સંગઠનમાં વિરોધનો એક ડેન્ટ લાગ્યો હતો એટલે પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત આ બંને જગ્યા પર સભા શું એ બાબતોને લઈને કેટલા હદે એ દૂર થશે ખરી બિલકુલ આજ એક બાબત છે કે જ્યાં કોંગ્રેસનું એવું માનવું છે કે બનાસકાંઠાની અંદર ગેનીબેન ઠાકોર દ્વારા જે બેઠક છે તે નીકળી શકશે કારણ કે ગેનીબેન પ્રચાર છે છે તે કરી રહ્યા બનાસકાંઠાની અંદર અત્યારે બેન દીકરીની લડાઈ છે તે ચાલી રહી છે બીજી તરફ રેખા ચૌધરીને જુઓ તો એ નવા ઉમેદવાર છે હાલાકી તેમની વાતમાં એ બનાસને બેસ્ટ બનાસ બનાવવાની વાત કરી રહ્યા છે પરંતુ ચૂંટણીના મુદ્દા ઉપર વાત કરવી અને ચૂંટણી જીતવી એ બે અલગ અલગ મુદ્દા બનતા હોય છે ને એ જ કારણ છે કે વડાપ્રધાને બનાસકાંઠા ઉત્તર ગુજરાતની અંદર બે જે સીટ કે જ્યાં મહેનતની જરૂર છે અથવા તો જ્યાં વડાપ્રધાનના મુલાકાતની જરૂર છે એમાં આજે બે સીટો છે તે નક્કી કરવામાં આવી છે તેની સાથે જ આજની પણ જો વાત કરવામાં આવે તો આ બંને બેઠક સિવાય છ વાગ્યા પછી પછીનો જે સમય છે પ્રધાનમંત્રીનો તે ફાજલ સમય છે રિઝર્વ સમય રાખવામાં આવ્યો છે રાજભવન ખાતે પ્રધાનમંત્રી રોકાવાના છે અને ત્યાં પણ કેટલીક બેઠકનો દોડ છે રિવ્યૂ છે જગદીશ જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ એ કહી શકાય કે પાર્ટી મેનેજમેન્ટ પર અથવા તો ઇલેક્શન મેનેજમેન્ટ ઉપર ચાલતી પાર્ટી છે ખૂબ જ માઇક્રો જે કહી શકાય કે બારીકાઈથી જે તમામ વસ્તુઓ છે ઓબ્ઝર્વ કરવામાં આવતી હોય છે તેને વર્કઆઉટ કરવામાં આવતી હોય છે જે જગ્યા પર સીધી નજરે ક્યાંક જીત લાગતી હોય છે તેમને પોતાના કયા બુથ માઇનસમાં છે કયા આંતરિક વિવાદ છે કયા લોકો હજુ પણ ભાજપની તરફે નથી ખાસ કરીને પ્રેસ પ્રમુખની વાત કરવામાં આવે પ્રેસ સમિતિની વાત કરવામાં આવે તો આ તમામનો તેમની પાસે ઇન્ટરનલ સર્વે હોય છે જે સર્વે પર સર્વે પર હાલાકી પણ ભાજપ ખુલીને વાત નથી કરતું પણ પોતાના ઇન્ટરનલ સર્વેને લઈને સતત તે કામગીરી છે તે ચાલતી હોય છે એ બી એલ સંતોષની ગુજરાત મુલાકાત હોય તો પણ કે અથવા તો જે સંગઠનની કામગીરી હોય તો પણ આ તમામ પર વડાપ્રધાનની નજર છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે સભા તો ગજબ વડાપ્રધાન પરંતુ તેની સાથે તેમનો જે રિઝર્વ સમય છે તેની અંદર જેટલા પણ ભાજપ હજી જીતને લઈને જે મહત્વના જે કોઠા શું છે જે મહત્વની રણનીતિ છે તેનું પણ આજે આખરી ઓપ છે તે આપવામાં આવશે ઓકે કિંજલ આભાર આ તમામ માહિતી આપવા માટે તો હિંમતનગરથી જોડાયા હતા મારા સંવાદદાતા કિંજલ મિશ્રાને હિંમતનગરમાં ત્યાંની ઓવરઓલ તૈયારી ત્યાંનું પોલિટિકલ ગ્રાઉન્ડ કઈ રીતનું છે અને ભાજપની ત્યાં તૈયારીઓ શું છે સાથે ઉત્તર ગુજરાતની પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી જોકે પ્રધાનમંત્રીના બે દિવસની મુલાકાત મહત્વપૂર્ણ બની રહેશે